ઘણી બધી સેવાઓ આજે નડિયાદને અને નડિયાદ આજુબાજુના ખેડા જિલ્લાના વિસ્તારને પરિવાર ટ્રસ્ટ આજે અર્પણ કરી રહી છે. અને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસ નિમિત્તે દીકરાનું ઘર એની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આ સંસ્થાએ અવારનવાર ભોજન પ્રાપ્ત થતું હોય છે. અને માનનીય પંકજભાઈ દેસાઈએ પણ પોતે કે જેઓ અત્યારે નડિયાદના ધારાસભ્ય છે તેઓ આ સંસ્થાની વારંવાર મુલાકાત પણ લેતા હોય છે અને તેઓ આ સંસ્થાને દાન આપવાની અનેકો લોકો સુધી રજૂઆત પણ કરતા હોય છે. ત્યારે આજે ફરીથી તેઓએ સૌને વિનંતી કરી હતી કે આ સંસ્થા એમનેમ નથી ચાલતી, આપણા સૌના સહયોગની આ સંસ્થાને ઘણી બધી જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત દીકરાનું ઘર ખાતે રહેતા વડીલોને ભોજન સેવા આપવામાં આવી હતી અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મનુ મહારાજ, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, કાઉન્સિલર પરીનભાઈ, અગ્રણી ચંદુભાઈ, ગૌતમભાઈ, સંસ્થાના સભ્યો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આજે ખૂબ આનંદનો પ્રસંગ છે, કારણ કે 6 એપ્રિલે જ આપણે ત્યાં આગળ જાહેરાત કરી હતી. 3 માર્ચ તમે બધા રહેતા હતા, આપણે જાહેરાત કરી કે ભાઈ આમને આપણે જગ્યા આપીએ અને નીચે લાવીએ. તો અહીંયા એક સુંદર વ્યવસ્થા આપણા નગરપાલિકાના પ્રમુખ રંજનભાઈ, મૈત્રી ફરી, મૈત્રી ચંદ્રકાંત બધા અને અમે બધા ભેગા થઈ અને એવું વિચાર્યું કે આ સ્કૂલનું જર્જરિત મકાન હતું અને એને બધું રિપેર કરાવી અને સરખું કરાવી દીધું કે સ્કૂલનું નવું મકાન અમને મળવાનું હતું. એટલે અમે સ્કૂલ શિફ્ટ કરી નાખી અને અહીંયા આગળ અત્યારે આ સેવા માટે દીકરાનું ઘર એ અમારા માટે મનુ મહારાજ, ગૌતમભાઈ, ટ્રસ્ટીશ્રીઓએ એ સેવા આપવાનું કામ કરી રહ્યા છે. અને તમે બધા મને ખબર છે કે દીકરાનું ઘર તરછોડાયેલા ઘરેથી, દીકરાઓ કોઈ રાખવા તૈયાર ના હોય, કોઈ સગા રાખવા તૈયાર ના હોય, એવા બધા આપ સ્ત્રીઓ છો અને એને કેવી રીતે સાચવવા, તો એ બહુ અગત્યનું કામ છે. કે બધું વ્યવસ્થા તો અમે કરી આપી પણ તમારી માવજત કોણ કરે, સારવાર કોણ કરે, તમે બીમાર પડો તો હોસ્પિટલ કોણ લઈ જાય, તમને વ્યવસ્થિત ટાઈમે જમાડે કોણ, આ બધું મહત્વના વિષય છે. એટલે અહીંયા તમને પણ સાચવવા ખૂબ અઘરા છે અને એ મનુ મારા ગૌતમભાઈની જે આખી ટીમ ટ્રસ્ટીઓની ભેગા થઈને કરે છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. તમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. સેવા એ ધર્મ એ ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાને સ્વીકારેલું છે અને આજે પણ સવારે એમના ભાષણની અંદર કેટલાક એવા ઉલ્લેખો થયા છે. તો એ ઉલ્લેખોમાં સૌથી પહેલો ઉલ્લેખ તો એ છે કે પ્રજા વચ્ચે રહેવું જોઈએ અને દુખિયારાઓને સાથ આપવો જોઈએ. તો આ બધા કામ કરવા માટે અમે સર્જાયા છે એવું અમે માનીએ છીએ અને અમને જે માણસને આશીર્વાદ કરશે એના કારણે આટલી 6 ટન થઈ ગઈ, છતાંય સતત અમે કાર્યરત રહી અને સેવાઓ કેવી રીતના આગળ આપી શકીએ એના પ્રયત્નો કરીએ. મનુ મહારાજ 1000 ટિફિનની સેવા પણ નડિયાદની અંદર અપાય છે. તો એમ્બ્યુલન્સ પણ છે, પછી સફાઈની પણ છે, વરસાદે ઉતરી જાય લઈ જવા માટે, તો બધી ઘણી બધી સેવાઓ શરૂ કરે છે. હું પણ એક પરિવારનો ટ્રસ્ટી છું. વખતો વખત ડોનેશન લાવવું, તમને અહીંયા કોઈ મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખવું, ફોન કરીને ગૌતમભાઈને અને મનુભાઈને પૂછતો રહું, એટલે આ બધું કામ અમારે કરવાનું છે અને અમે કરીએ.
ને અમારા માટે તો ખૂબ ગૌરવની બાબત. પણ હું એટલું કહીશ કે દીકરાઓએ અને છોકરીઓએ શીખવું જોઈએ કે મા બાપને તરછોડાય નહીં, મા બાપને દૂર ના કરાય. ગમે એવી સ્થિતિમાં હોય એમની પાછલી એજની અંદર જ્યારે આપણી સાચવવાની ફરજ હોય ત્યારે આપણે એમને તરછોડી દઈએ એ સારી વાત ના કહેવાય. અને હું એટલા માટે કહું છું કે મેં મારા મા બાપને છેક સુધી સાચવ્યા છે. મારા ફાધરને પેરાલિસિસ થઈ ગયેલો, છતાં પણ એમની સાઠ સેવા એમની જોડે બેસવાનું, અને મધરને કેન્સર થયેલું, તો કેન્સર થયું ત્યારથી હું લગભગ ગુજરી ગયા સુધી એક વર્ષ સુધી બીજી કોઈ જગ્યાએની ઘેરથી બહાર નહીં, અને ઘરે ઘરે રહી અને જેટલી સેવા ઘરે રહી થાય એટલી કરી. એટલે મને પણ બધું યાદ આવે, એટલે ઘણી બધી સેવાઓ કરવાનું મન આ લોકો સાથે એટલા માટે થાય કે આપણે પોતે જો આ કરીએ તો આપણે બીજાને કહી શકીએ. એટલે ખાસ મારી વિનંતી છે કે આવા ઘરડા મા બાપોને કોઈ તરછોડી ના દે. કોઈ બોમ્બેથી લાયા છે, કઈ કઈથી ગુજરાતમાંથી કઈ કઈથી લાયા છે, તો આ બધું ધ્યાન રાખવાનું એક આ એમણે પોતે ફરજનો ભાગ પોતાના જીવનનો સમજી ને આ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને. અને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, તમે સૌ ભેગા થઈ મોદી સાહેબને એવા આશીર્વાદ આપો કે હજુ એ વર્ષોના વર્ષો સુધી આપણા દેશને જે આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છે એમાં સતત પ્રગતિ કરે, અને એમને એવું બળ આપે કે આપણો દેશ ખૂબ સારી રીતે આખા વર્લ્ડની અંદર નંબર વન થઈ જાય, અને આપણા દેશની અંદર કોઈને મુશ્કેલી ના પડે એવું નરેન્દ્રભાઈના હાથે કામ થાય એવી આપ સૌ આશીર્વાદ આપો એટલી આશા આપની પાસે રાખું છું. અસ્તુ ભારત માતા કી જય. હું પોતે મનુભાઈ જોશી અને નડિયાદ આખું મને મનુ મહારાજ તરીકે ઓળખે છે, અને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ જે નડિયાદની અંદર જે સંસ્થા ચાલી રહી છે એની ઘણી બધી સેવાઓ આજે નડિયાદને અને નડિયાદના આજુબાજુના જે વિસ્તારો જે ખેડા જિલ્લો છે એની અંદર ઘણી બધી સેવાઓ આજે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ તરફથી આપણે અર્પણ કરી રહ્યા છીએ. અને આજે 6 એપ્રિલ જે ભારતીય જનતા પાર્ટીનો આજનો સ્થાપના દિવસ છે, અને આ સ્થાપના દિવસ નિમિત્તે દર સાલ આપણું જે ઓલ્ડ એજ હોમ જેનું નામ આપણે આપેલું છે દીકરાનું ઘર, એની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આ સંસ્થાને અવારનવાર ભોજન પ્રાપ્ત થતું હોય છે. અને માનનીય પંકજભાઈ દેસાઈ પણ એ પોતે જે અત્યારે અહીંના ધારાસભ્ય છે અને પણ આ સંસ્થાની અવારનવાર મુલાકાત પણ લેતા હોય છે. ત્યારબાદ આ સંસ્થાને અઢળક ડોનેશન આપવા માટે પણ લોકો સુધી રજૂઆત કરતા એવા પંકજભાઈ દેસાઈ સાહેબ છે, અને અમે પણ આપને વિનંતી કરી રહ્યા છીએ કે આ સંસ્થા ડોનેશન વગર ચાલતી નથી, આપ સૌનો સહયોગની અમને પણ ઘણી બધી જરૂર છે, આપ પણ આ સંસ્થાની એકવાર અવશ્ય મુલાકાત કરો.